नमस्ते विद्यार्थी मित्रों, हूँ श्री वशिष्ठ विद्यालय वावमा श्री पटेल दर्शनाबेन स्टैंडर्ड 5 માં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ એટલે કે પર્યાવરણ સબ્જેક્ટ ભણાવું છું. આજે આપણો જે પ્રકરણ નંબર 1 છે મજાની ઇન્દ્રિયો, તેને આગળ આપણે વધારીશું. બરાબર છે? તો આપણો ટોપિક છે જાગવું અને ઊંઘવું. તો ગરોળી અને તેલકો, તો કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે અમુક ચોક્કસ ઋતુ દરમિયાન જે છે એ લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા મહિના એટલે કે એટલા જ શિયાળાની ઋતુ હોય તો 4 મહિના, ઉનાળાની ઋતુ હોય તો 4 મહિના, એટલા મહિનાએ આપણને આપણી આસપાસ જોવા મળતા નથી. જેમ કે આપણે ગરોળીની વાત કરીએ તો કે ગરોળી છે એ શિયાળાની ઋતુમાં, તમે જોજો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોયું હશે તો તમારા ઘરમાં ગરોળી છે શિયાળાની ઋતુ દરમિયાન તમને જોવા મળતી નથી. કારણ કે આ શિયાળાની ઋતુ દરમિયાન છે એ પોતાની જાતને, બરાબર છે, ઠંડા વાતાવરણથી સુરક્ષિત રાખવા માટે કોઈ સુરક્ષિત જગ્યાએ જતી રહે છે. એટલે એ 4 મહિના આપણને જોવા મળતી નથી. એટલે આપણે કહીએ છીએ કે એ શું લાંબી ગાઢ નિંદ્રામાં સુરક્ષિત જગ્યાએ જતી રહે છે. પછી દેડકો, તો કે દેડકો છે એ ચોમાસાની ઋતુ દરમિયાન જ આપણને જોવા મળે છે. તો બાકીની ઋતુ દરમિયાન એ લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, જેથી આપણને આપણી આસપાસ જોવા મળતા નથી. હવે આપણે એક સરસ મજાનો પ્રાણી છે સ્લોથ, બરાબર છે, તેના વિશે જોઈએ. તો કે સ્લોથ એ રીંછ જેવું દેખાય છે, પણ રીંછ નથી વિદ્યાર્થી મિત્રો. એ એક લેઝી એટલે કે એને આળસુ પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને દેખા તમને જોતા તેવું લાગશે કે એ રીંછ છે, પણ એનું નામ છે સ્લોથ. અને એ સ્લોથ છે એ દિવસના કુલ 24 કલાકમાંથી 18 કલાક ઊંઘે છે. એટલે કે પોતાના દિવસના 24 કલાકમાંથી 18 કલાક એ ઊંઘવામાં પસાર કરે છે. અને ઊંઘે છે ત્યારે એ જળદી દાળી ઉપર, બરાબર, ઝાડની જે ડાળીઓ હોય છે એની ઉપર ઊંધું લટકીને સૂવે છે. અને જે વૃક્ષ પર રહે છે એ જ વૃક્ષના પાંદડા ખાઈને એ પોતાનું જીવન પસાર કરે છે. અને તે ફૂલ 40 વર્ષનું જીવન જીવે છે. અને 40 વર્ષના જીવન દરમિયાન તે માત્ર અને માત્ર 8 વૃક્ષો ઉપર જ ફરે છે. એટલે કે જન્મે છે ત્યારથી શરૂ કરીને મૃત્યુ પામે છે ત્યાં સુધીના 40 વર્ષના સમયગાળા દરમિયાન તે માત્ર 8 વૃક્ષો ઉપર ફરે છે, બરાબર છે. અને અઠવાડિયામાં એક જ વખત એ પોતાની જાતને હળવું કરવા માટે વૃક્ષ પરથી નીચે જમીન પર ઉતરીને આવે છે. તો આ થઈ સ્લોથની વાત. ત્યાર પછી આપણે એક સ્લોથની જેમ બીજા કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમયની વાત કરીએ તો ગાય, કે ગાય જે છે દિવસના 24 કલાકમાંથી 4 કલાક એ ઊંઘે છે અને બાકી રહેલા 20 કલાક એ જાગે છે. અજગરની વાત કરીએ તો અજગર એ 18 કલાક ઊંઘે છે અને બાકીનો સમય જાગે છે. ત્યાર પછી જીરાફ, તો કે જીરાફ છે એ દિવસના 24માંથી 2 કલાક સૂવે છે અને 22 કલાક જે એ જાગે છે. અને બિલાડી છે એ 12 કલાક સૂવે છે અને 12 કલાક જાગે છે. સૌથી વધુ ઊંઘવાનો સમય તમે જુઓ તો જીરાફનો છે, બરાબર ને? અને સૌથી વધુ ઊંઘનાર પ્રાણી તરીકે આપણે જોઈએ તો એ કોણ? અજગર અને સ્લોથ બંને આવે છે, બરાબર છે. તો અહીં થઈ જાગવા અને ઊંઘવાની વાત, કે કયા પ્રાણી કેટલા કલાક ઊંઘે છે અને કેટલા કલાક જાગે છે. ત્યાર પછી આપણે એક પણ વાત કરવાની છે આપણું હિંસક પ્રાણી વાઘ, બરાબર છે, કે જે જંગલમાં રહે છે. તો વાઘ છે એ રાત્રિના સમય દરમિયાન મનુષ્ય કરતાં 6 ગણો સારી રીતે જોઈ શકે છે, બરાબર છે. તેની જે મૂછો આવે છે એ એટલી બધી ખૂબ જ સંવેદનશીલ હોય છે કે તે હવામાંથી આવતા અવાજના તરંગોની પણ સંવેદના અનુભવી શકે છે. ગર્જના, અને વાઘની જે ગર્જના છે એ આપણને 3 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. વાઘ એ સૌથી સાવધ પ્રાણી છે, સૌથી સાવધ એટલે કે સૌથી ચેતીલું પ્રાણી છે. અને હવે અત્યારે આપણે જોઈએ તો વાઘ છે, સિંહ છે, એ જે પ્રાણીઓ છે ને એનું આજે એની જે જાતિ છે એ વિનાશ, એ લુપ્ત થઈ રહી છે. આપણે એવું કહી શકીએ કે સિંહની સંખ્યા પણ એકદમ ઓછી જોવા મળે છે, વાઘમાં પણ જંગલો આપણને બહુ ઓછા જોવા મળે છે. તો કેમ? તો કે કેટલાક લોકો છે કેટલાક પ્રાણીઓને એના શરીરના અંગો માટે, બરાબર છે, મારી નાખે છે, એનો શિકાર કરે છે અને એના અંગો જે પ્રાપ્ત થાય છે એને વેચીને પૈસા કમાય છે. તો આને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના રક્ષણ માટે સરકાર દ્વારા, બરાબર છે, તો કેટલાક પ્રાણીઓની વાત કરીએ તો એ પ્રાણીઓને આપણે જોઈએ તો કે હાથી, હાથીને તેના હાથી દાંત માટે મારી નાખવામાં આવે છે, ગેંડાને તેના શિંગડા માટે, કસ્તુરી મૃગને કસ્તુરી માટે, અને વાઘ, મગર, સાપ જેવા જે પ્રાણીઓ છે એને એના શરીરની ચામડી માટે મારી નાખવામાં આવે છે અને તેનામાંથી પૈસા કમાય છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી સરકારે પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જેવા કે આપણે જોઈએ તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાખંડમાં આવેલો છે,
गीर राष्ट्रीय उद्यान जे गुजरात में आवेलु छे, ते उपरांत आपणे राजस्थान में जोईए तो भरतपुर में घना नेशनल पार्क बराबर छे। आवा घणा बधा नेशनल पार्क छे जे आपणा भारत में आवेला छे। अमदावाद में पक्षीओ माटेनो अभयारण्य आवेलु छे के ज्यां पक्षीओने शिकार पर अथवा तो हैरान करवा पर प्रतिबंध मूकवामां आवेलो छे। आम सरकार द्वारा प्राणीओना रक्षण माटे कायदो बनावामां आवेलो छे के कोईपण व्यक्ति प्राणीओने जे नक्की करेला विस्तारमां छे ए पकड़ी शकशे नहीं के तेनो शिकार पण करी शकशे नहीं, बराबर छे। तो आना परथी आपणने एवुं पण पूछाय छे के भारतमां कया कया राष्ट्रीय उद्यानो आवेला छे, तो आपणने ख्याल आवो जोईए के भारतमां प्राणीओना रक्षण माटे कया कया जंगलोने राष्ट्रीय उद्यान तरीके सुरक्षित एरिया तरीके जाहेर करेला छे, बराबर। तो आपणो जे पाठ छे એ અહીં પૂર્ણ થાય છે મજાની ઇન્દ્રિયો। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણા બીજા પાઠ નંબર 2 સાથે। ઓકે, નમસ્તે, બાય।